नमस्कार दोस्तों अनिल चोपड़ा ऑर्गेनिक क्लिनिक में आपका स्वागत करता हूं दोस्तों आज मेरे साथ जो फार्मर है वो गुजरात से है तो मैंने उसको रिक्वेस्ट किया कि आप हिंदी में हमारे साथ बात करिए लेकिन वो आ, मेरे साथ गुजराती में ही बात करेंगे तो आपको लैंग्वेज में थोड़ा समझना है तो आप कैप्चन में जाके लैंग्वेज को सिलेक्ट कर सकते हो इस वीडियो में तो मैं अभी गुजरात में ही बात करूँगा और साउथ गुजरात ये जो फार्म का लोकेशन है वो गुजरात में साउथ गुजरात का लोकेशन है नवसारी के बगल में और मेरे साथ है दीपक भाई दिवेश भाई और भाई आपका नाम हरीश, हरीश भाई ये तीन फार्मर ड्रैगन फ्रूट का भी फार्मिंग करते हैं उसके पास बड़े बड़े मैंगो के और चीकू का भी फार्म है लेकिन हम इस वीडियो में बात करेंगे सिर्फ ड्रैगन फ्रूट के रिलेटेड दीपक भाई તમે આ ફાર્મને વાવેતર કર્યું કેટલો સમય થયો અને એનાથી પહેલાં તમે અહીંયા શું ખેતી કરતા હતા આ જે ખેડૂતો આપણો વિડીયો જોવે છે એને તમે થોડીક માહિતી આપો આ ફાર્મમાં છે ને પહેલાં પચાસ વર્ષ પહેલાં ચીકુનું વાવેતર કરેલું આ આ પૂરું હાઉ ઓકે બે હજારને વીસમાં આ જળ કાપી નાખ્યા ચીકુ કાઢી નાખ્યું ચીકુ કાઢી નાખ્યા હા અને એ ચીકુની જગ્યાએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું હા બે આ ત્રીજું વર્ષ બે વર્ષ પૂરા થયા ચીકુ કેમ કાઢી નાખ્યા એનું શું કારણ અહીંયા અમારે ત્યાં લેબરનો પ્રોબ્લેમ ઉતારવા માટે ઉતારવા માટે ચીકુનો હા અને કેવું કે આ ત્રીજી પેઢીથી ચીકુ પાડીએ અમે ઓહો તો તો બહુ જૂના ઝાડ છે હા પચાસ વર્ષના છે ને ત્રીજી પેઢી હા ત્રીજી અને ચોથી પેઢીને હું એમાં જો લાવવાની હોય તો એ શું કામ છે હા નવું જોઈએ અને અમારે લેબરનું સોલ્યુશન આ પાંચ ફૂટની હાઈટ પરથી કામ કરવાનું હા 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 સમજાને હા આ પાંચ ફૂટની હાઈટ પરથી જ કામ કરવાનું લેબરનું સોલ્યુશન બીજું ચીકુ કરતાં પૈસા વધારે મળે ભાવ સારો મળે એનો

અચ્છા દીપકભાઈ ખેતી વિશે વાત કરીએ આપણે ખેડૂતોને એ તમારો અનુભવ જણાવો કે આ જે તમે બે હજાર આ વેરાયટી લગાવેલી છે જૂની બાંગ્લાદેશ વેરાયટી છે બરાબર અને તમે હવે એને ચેન્જ કરીને તમે વચ્ચે વેરાયટી અત્યારે વાવેતર કરો છો આ જે નવી વેરાયટી છે એ શ્રીલંકન રોયલ રેડ વેરાયટી છે અને બીજી જગ્યાએ આપણે સાઈડમાં જોયું કે તમે ત્રીજી વેરાયટી સી વેરાયટી નું ફાર્મ તૈયાર કરો છો તો આનું કારણ શું શું અનુભવ છે કયો વેરાયટી ઉપર અનુભવમાં અનુભવ એવું કે સી વેરાયટીના ફ્રૂટની સાઇઝ મોટી પહેલી વાત તો ઓપન માર્કેટમાં તમે જ્યારે માલ વેચવા જાવ એટલે સાઇઝ જોઈએ પહેલે હા મતલબ ફ્રૂટ ફ્રૂટની સાઇઝ સાઇઝ જોઈએ બરાબર છે રોયલ રીડ ની બી સાઈઝ બરાબર હા અને શ્યામ રીડની બી બરાબર હા જે સી વેરાયટી કોઈ વેરાયટી હા હા તો આ વેરાયટીમાં શું પ્રોબ્લેમ આવે એમાં ફ્રૂટની સાઇઝ નાની નહી રહે ફ્રૂટની સાઇઝ નાની રહે હા ત્રણસો ગ્રામ તો આવે હા એનાથી એ મોટી જોઈએ એમ હા મતલબ ત્રણસો ગ્રામ આવે એવું કહીએ તો આપણે એક ટન માલ કાઢ્યો હોય તો એમાં ત્રણસો ગ્રામ ના ફ્રૂટ ગોતવા હોય તો કેટલાક મળે આ વેરાયટીમાં એ તો ઘણા કાઢવા પડે

તૂટી જાય છે અમુક અમુક પોલ ઉપર આપણે જોઈ ગઈ છે બામ્બુ ના સપોર્ટ આપ્યા છે તો મિત્રો જયારે આપણે આવો પ્રોજેક્ટ કરતા હી ત્યારે તમને આ વસ્તુનું પણ ધ્યાન રાખવું જયારે સ્ટ્રક્ચર છે એ સૌથી મહત્વનું છે ઈ આપણે રિટર્ન નથી આપવાનું પણ એના આધારે જ આપણને રિટર્ન મળવાનું છે તો ઈ પણ આપણે સાથે સાથે ધ્યાન રાખવું અને મિત્રો અત્યારે જે ફાર્મ ઉપર ઊભા છે ને ત્યાં તમે જોઈ શકશો કે આ વેરાયટી જે બાંગ્લાદેશી વેરાયટી છે આ વેરાયટીનો માઇનસ પોઈન્ટ એ પણ છે કે આને પેસ્ટ અને ડિસીઝ જલ્દી લાગે છે અને વધારે પ્રમાણમાં લાગે છે તો એ પણ અત્યારે આ ફાર્મ ઉપર તમે જોશો તો જે સનલાઇટના ડાયરેકશનમાં છે એ ભાગમાં તો છે જ પણ એના ઓપોઝિટ ભાગની અંદર પણ આ પ્રોબ્લેમ છે એ આપણે વધારે જોવા મળે છે તો જ્યારે વેરાયટીનું સિલેક્શન હોય ને દોસ્તો ત્યારે આવા ખેડૂતોનો અનુભવ આપણા માટે બહુ જ મહત્વનો હોય છે કે એ પ્રોજેક્ટને જ્યારે આપણે આગળ વધારી છે તો દીપકભાઈ આપણે ઈ બતાવો કે જે નવું ફાર્મ તમે ડેવલપ કરો છો અને એને તમે રીંગ કાઢી નાખીને ટ્રેલી સિસ્ટમ છે તો ચાલો ખેડૂતોને આપણે એ પણ બતાવીએ તો મિત્રો અત્યારે જે આ પ્લોટ ઉપર અમે આવ્યા એ એક્ઝેક્ટ બાજુમાં જ છે અહીંયા જૂનો પ્લોટ છે એક નંબર છે આ બે નંબર છે દીપકભાઈનો પ્લોટ તો અહીંયા એને રોયલ રેડ વેરાયટીનું પ્લાન્ટેશન કર્યું છે આનું વાવેતર ક્યારે કર્યું દીપકભાઈ ત્રેવીસ એપ્રિલે ગયા વર્ષનું મતલબ એક હા એક વર્ષ થયું અત્યારે તેર ચાલે છે દસ દિવસ બાકી છે એક વર્ષ થયું અને આને સ્ટ્રકચર આખું બદલી નાખ્યું અહીંયા ટ્રેલી સિસ્ટમમાં કન્વર્ટ કરી દીધું છે ફાર્મ અને આ વેરાયટી છે એ કમ્પેરેટિવ પહેલી વેરાયટીની કમ્પેરિઝનમાં થોડીક સ્ટ્રોંગ વેરાયટી છે અને બીજું દીપકભાઈ કે આ તમે સ્ટ્રકચર ઊભું કર્યું છે તો એનામાં ખેડૂતોને એ પણ જણાવો કે તમે આ જે સ્ટ્રકચર ઊભું કર્યું છે એ શું હિસાબથી કરેલું છે એમાં એવું કે રિંગપોલ પદ્ધતિમાં એક કર બે હજાર પ્લાન્ટ આવે

કે કોઈ પણ પ્લાન્ટ આપણા ડેમેજ થતા વધારે પડતી ગરમીના હિસાબે તો એ સમયે આપણે આવી વ્યવસ્થા હોય તો પ્લાન્ટને ડેમેજ થતાં અટકાવી શકીએ જે આપણે મોટો બેનિફિટ મળે અને મિત્રો અહીંયા તમે નીચે જોઈ શકો છો કે દીપકભાઈએ વીડ કંટ્રોલ કરવા માટે બંને સાઈડથી પ્લાસ્ટિક મલ્ચિંગ કરેલું છે બરાબર તો અહીંયા પ્લાસ્ટિક મલ્ચિંગે કર્યું છે એ સારી બાબત છે અને એની અંદર ઇન્ટરક્રોપ પણ એને લઈ લીધો છે તો એ પણ સારી બાબત છે અને ડ્રેગન ફ્રૂટના પાકની અંદર નિંદામણ કંટ્રોલ થવું જરૂરી છે જો આ રીતે કંટ્રોલ ના કર્યું હોય તો પછી જ્યારે આપણે પાક લેતા આવીએ અને એ કાળજી ન રાખીએ એટલે આવી સ્થિતિ થાય છે દોસ્તો તો આ સ્થિતિની અંદર આપણે પ્લાન્ટનો ગ્રોથ ઓછો થાય છે અને પ્રોડક્શનમાં પણ તકલીફ પડે છે ઘણા ફાર્મની અંદર આપણે જોઈએ છીએ તો આ બાબતને પણ સાથે સાથે આ ફાર્મની અંદર દીપકભાઈએ કેર કરી અને ચેન્જ કર્યું છે જ્યારે અહીંયા જેટલા પણ માઇનસ પોઈન્ટ છે અહીંયા બધા પોઈન્ટ સુધારતા આગળ ચાલે છે તો દીપકભાઈ જે ખેડૂતો આપણો વિડીયો જોઈએ છે એને તમારો એક નાનકડો કાંઈક સંદેશ આપવો હોય તો આપી દો ખેતી કરાય કે નહીં એ બાબતમાં તમારો અભિપ્રાય આપી ડ્રેગન ફ્રૂટની ખેતી થાય અને એવું કે એના બધા એગ્રોનોમિક્સ એમ કહી છે કે ભાઈ પંદરથી વીસ વર્ષનું એનું આયુષ્ય બરાબર છે હા પહેલી વાત તો આમાં લેબરનું સોલ્યુશન જ બહુ મોટું છે હા એ મોટી શાંતિ લેબરનું સોલ્યુશન બીજું એના પૈસા સારા એવા મળે હા રેટ બજાર સારી બજાર સારા મળે એટલે થાય ખેતી થાય વાંધો નહીં હા ઓકે તો મિત્રો આ એક નાનકડો અમારો પ્રયાસ હતો કે અનુભવી ખેડૂતને તમારી સાથે રજૂ કરવા માટે કે તમે જ્યાં નથી પહોંચી શકતા અથવા તો એ લોકો તમારા સુધી નથી પહોંચી શક્યા એના વચ્ચેનું એક માધ્યમ બનવા માટે તો દોસ્તો મળશું પાછા આવા જ એક વિડીયોની અંદર ત્યાં સુધી અમે રજા લઈએ નમસ્તે જય હિન્દ જય ભારત